ક્યારેક અવસર આવે ત્યારે એમ કે કે રાજસ્થાનની અંદર તમારા જેવા શ્રીમંતોએ એવો એક ઉદ્યોગ ખોલવો જોઈએ અને એમાં કમ્પલસરી જૈનોને રાખવા જોઈએ એમાં અમારો આશય ઉદ્યોગ ખોલીને તમને કરોડપતિ બનાવવાનો નથી અમારો આશય જૈનોને ગોઠવીને તીર્થોની રક્ષા કરવા રાણકપુરમાં ઓગણીસો ને સત્તાણું અઠ્ઠાણું ની સાલમાં ભગવાન ધરમનાથ મૂર્તિ ખંડિત થઈ યાદ છે નાડોલ અને નાડલાઈ નામ સાંભળ્યું છે હજારો વર્ષ પ્રાચીન પરમાત્મા નેમનાથની પ્રતિમાનું ડોકું ખંડિત થઈ ગયું ખંડિત થઈ ગયું કાયમ માટે આ પરમાત્માની પ્રતિમાના દર્શનથી આપણે વંચિત થઈ ગયા દિવસે દિવસે રાજસ્થાનમાંથી ઘર ઘટતા જાય છે અને દિવસેને દિવસે રાજસ્થાનમાં તીર્થો વધતા એક એવું ગામ છે રાજસ્થાનમાં મને બોલતા આવે છે કરોડો પતિ ને અમદાવાદ અને મુંબઈ માં રહેવું એટલે બીજા એ કીધું અપે કેટે કમ હોય કીર્તિ સ્તંભ બનાવ્યો અપે બતેર ચી ના બનાવું આ હા 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 કોમ્પિટિશન આ ધર્મ કોમ્પિટિશન કરો એની ના નથી પણ કર્યા પછી જો સુરક્ષાના કોઈ પ્રબંધ ન કરો ને તો તમે ક્યાંક પાપના ભાગીદાર બનો છો શાસ્ત્ર લખે છે એક નવું દેરાસર કરતા જૂનાના જીર્ણોદ્ધારમાં આઠ ગણું પુણ્ય છે અને હજી આગળ સાંભળો એક જીર્ણોદ્ધાર કરવા કરતા એક તીર્થની રક્ષા કરવામાં એસી ગણું નહીં અનંત ગણું પુણ્ય છે આજે અમદાવાદ ગામના કેટલાય જીનાલયો એવા છે જેની સુરક્ષા કરવી બહુ જરૂરી છે અહીંયા બેઠેલા

સાધર્મિક સુરક્ષિત થઈ જાય એની સાથે એની સાથે આપણા પરમાત્માના જીનાલય પણ સુરક્ષિત થાય સુરતમાં અમે અહિયાં જગાવી હતી ગોપીપુરામાં બત્રીસ તેરાસર છે હિર સુરી સેન ના સમય ના પણ અત્યારે ગોપીપુરામાંથી ધીરે ધીરે જૈનોની સંખ્યા ઘટતી જાય છે અને વિધર્મીઓની સંખ્યા વધતી જાય છે અમારા સાધ્વી જીઓના અપાશ્રય છે રાતના બાર વાગે સાધ્વી ના અપાશ્રય ઉપર પથરા પડ્યા હતા બે વર્ષ પહેલા પેપર જો વાંચતા હોય તમને ખબર હશે તમને લાસ વેગાસ યાદ રહેશે તમને સુરત ગોપીપુરા યાદ ના રે આખી રાત આ સાધવી જો થરથર કબૂતર ની માફક ધ્રુજતા હતા અમારા સાધુઓએ એ જબરજસ્ત હાલે જગાવી અને અત્યારે એક વર્ષની અંદર નરેન્દ્ર મોદી સુધી આ સમાચાર પહોંચાડી સુરતની અંદર એક કાયદો લગાવ્યો વિધર્મી વિધર્મી નિવાસ વિધર્મી નિવાસ કાયમ માટે કેન્સલ એટલે કે જે જે પરિસરમાં જૈનોના જૈનોના જીનાલયો હોય હોય એની આજુબાજુના અમુક મીટર સુધીમાં કોઈ વિધર્મી પોતે વસવાટ ન કરી શકે આવો કાયદો લગાડી અને ગોપીપુરાના જીનાલયોને સુરક્ષિત કરી દેવામાં આવ્યા આ કાયદો લાવનાર આ કાયદા માટે લડનાર એક છોકરી હતી ખાલી અઠ્યાવીસ વર્ષની આ છોકરી આ છોકરી સીધી વિધાનસભામાં પોચી જશે આપણા જૈનોની દીકરી એનું નામ છે વિભાબેન આ વિભા ઇન્સ્પેક્ટરને બાજુ પર મૂકી શકે એવી કડક છે વિધર્મીઓની સામે એકલા હાથે લડી શકે એવી જોરદાર યંગ લેડી છે અને એની મહેનતને કારણે આજે આપણું સુરત સુરક્ષિત થયું